ગુજરાતના ખેડૂતો દિવસે ને દિવસે પ્રગતિશીલ બનતા જાય છે અને ખેતીમાં કંઈક નવું કરવા માટે વધુ આવક મેળવવા માટે ખેડૂત પ્રયત્નશીલ છે. તો રજીના આવા જે ખેડૂત કે જેણે ગુજરાતમાં અશક્ય એવી ચંદનની ખેતી કરી છે અને પોતાની ભવિષ્યની આવક નોંધાવી લીધી છે અને માત્ર થોડા રોકાણે લાખોનો નફો કરશે. આ છે ધોરાજીના ભગવાનજી ભાઈ ચવાડિયા. 55 વર્ષના આ ખેડૂત પોતાની ખેતીમાં કંઈક અલગ કરવા માટે પ્રયત્નશીલ હોય છે. થોડા સમય પહેલાં ભગવાનજીભાઈએ યુટ્યુબ પર ચંદનની ખેતી વિશે જાણ્યું. તેઓને પોતાને ખેતરમાં ચંદનનું વાવેતર કરવાનો વિચાર આવ્યો. આ માટે તેણે શરૂઆત કરી અને ખેતરના 1 એકરમાં ચંદનના વૃક્ષોનું વાવેતર કર્યું. આજથી 4 વર્ષ પહેલાં તેમણે માત્ર 120 રૂપિયાના ચંદનનો એક છોડ લીધો અને અંદાજિત 600 જેટલા છોડ તેણે તેના ખેતરમાં વાવ્યા. 4 વર્ષ બાદ ખૂબ જ સારી રીતે ઉછળીને મોટા બની ગયા છે. ચંદનના વૃક્ષોના વાવેતરમાં ફાયદા કહેતા ભગવાનજીભાઈ જણાવે છે કે ચંદનના વૃક્ષોને એકવાર વાવ્યા બાદ તેને માત્ર 2 વર્ષ સુધી થોડી સંભાળ રાખવાની હોય છે. ત્યારબાદ સાર સંભાળની જરૂર નથી. એકવાર તે વૃક્ષ બની જાય પછી તેને કાપવામાં ન આવે ત્યાં સુધી કોઈ સંભાળની જરૂર નથી. માત્ર આસપાસ થતા નિંદામણ સિવાય કંઈ કામ કરવું નથી પડતું. આવકની વાત કરીએ તો તેમનું ભવિષ્ય ખૂબ જ સુરક્ષિત કરી લીધું છે, કારણ કે ચંદનનો એક છોડ માત્ર 120 રૂપિયાનો આવે અને તેને વાવ્યા બાદ 15 વર્ષ સુધી કોઈ માવજત નથી. 15 વર્ષ મહેનત અને રોકાણ સાથે ભવિષ્યમાં લાખો રૂપિયા કમાઈ લેશે. આ સાથે ભવાનજીભાઈ અન્ય ખેડૂતોને પણ ચંદનનું વાવેતર કરવા માટે જણાવે છે. સાથે સરકાર પણ ચંદનની ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરે. સાથે વૃક્ષના હિસાબે 120 રૂપિયા વૃક્ષ સામે 30 રૂપિયાની સબસિડી પણ આપે છે. મારું નામ ભગવાનજીભાઈ ચવાડિયા, ગામ ધોરાજી. મેં ચંદનની ખેતી કરેલી છે 1 એકરની અંદર, જેની અંદર મેં 600 વૃક્ષ વાવેલા છે 8x8ને અંતરે. જે એના છોડની કિંમત, રોપની કિંમત 120 રૂપિયા લેખે મેં લીધા છે. અને આ જે ખેતીની ભેરું, એક એક સરુનું વૃક્ષ વાવેલ છે, કારણ કે આ વૃક્ષ પરોપજીવી છે એટલે એના માટે ગમે એક હોટ વૃક્ષ રાખવું પડે. ભગવાનજીભાઈ, આ કેટલા વર્ષે આ વૃક્ષની માવજત કરવી પડે અને કેટલા વર્ષે આ વૃક્ષ તૈયાર થાય? આની માવજત 3-4 વર્ષ કરવી પડે અને એ લગભગ 13-15 વર્ષે આ વૃક્ષ કાપવા લાયક થાય. 8 વર્ષ પછી આની અંદર સુગંધ બેસે અને ત્યાર પછી જ કાપવાનું હોય છે. અન્ય ખેતી કરતાં આમાં ખર્ચ કેટલો આવે છે? અન્ય ખેતીમાં તો વધારે ખર્ચ આવે. આની અંદર તો બહુ શરૂઆતમાં વાવી દીધું પછી તો બાકી તો બીજી ખેતી જેવું સામાન્ય નિંદામણ ને એવું જ આવે છે, બાકી દવા ને એવું તો કંઈ આમાં જોતું નથી. અને આશરે આ વૃક્ષ તૈયાર થઈ જાય તો આની આશરે કેટલી કિંમત આવે? આ વૃક્ષ તૈયાર થયા પછી એના હાર્ડવુડની અંદર અત્યારનો બજાર ભાવ 6-8 હજાર રૂપિયા 1 કિલો છે અને એક વૃક્ષની અંદર અંદાજે 15-20 કિલો હાર્ડવુડ નીકળે એટલે, અને બાકીના જે લાકડા છે એની કિંમત અલગ આવે છે. લગભગ અંદાજે 1.5-2 લાખ રૂપિયા જેવી થાય એની કિંમત. ભવાનજીભાઈએ કરેલ ચંદનના વાવેતરને જોવા માટે ખેડૂતો આવે છે. ચંદનની ખેતી જોઈને આશ્ચર્યચકિત પણ થાય છે. સાથે અહીં આવતા ખેડૂતો પણ ચંદનની ખેતી કરવા પ્રેરાય છે. આ બાબતની તમામ માહિતી ભવાનજીભાઈ તેમને હોશે હોશે આપે છે. સરકારની ચંદનના વાવેતરની નીતિ અને સબસિડીથી પ્રભાવિત થઈ રહ્યા છે અને આવતા ભવિષ્યમાં અહીં ચંદનનું વાવેતર વધે તેવી શક્યતા છે. મારું નામ પ્રફુલભાઈ વગાસિયા, ગામ ધોરાજી. અત્યારે આપણે ભગવાનજીભાઈ ચવાડિયાના ખેતરમાં ઊભા છીએ કે જેની અંદર એને ચંદનનું વાવેતર કરેલું છે અને સાથે પરોપજીવી ચંદન હોવાથી આપણે બીજા વૃક્ષનું કોઈ પણ, લીમડાના વૃક્ષ ચાલે, બીજા પણ ચાલે, પરંતુ અત્યારે સરુનું વાવેતર કરેલું છે. આ છોડ 120 રૂપિયા લેખે આવેલો હતો અને 2.5 વીઘામાં એટલે કે 1 એકરમાં વાવેતર છે કે જેમાં અંદાજે 600 વૃક્ષ વાવેલા. આ વૃક્ષ ઉપર સરકારશ્રી તરફથી ફોરેસ્ટ વિભાગમાંથી 30 રૂપિયા જેવી સબસિડી મળવાપાત્ર થઈ છે, તો ખેડૂતો આ પણ લાભ લઈ શકે છે. આ વૃક્ષ અંદાજે 8 વર્ષ પછી સુગંધ આપવાનું ચાલુ કરે અને નીચેના થડથી માંડીને 2 ફૂટ મૂકી ત્યાર પછીનો ઉપલો ભાગ અંદાજે 5-6 ફૂટ સુધી એની અંદર હાર્ડવુડ તરીકે ચંદનનું ઉત્પાદન મળે છે, જે અંદરના ભાગમાં એના કસ તરીકે પણ ઓળખાય છે, જેનું આંતરરાષ્ટ્રીય બજારની અંદર પુષ્કળ પ્રમાણમાં ડિમાન્ડ હોવાથી આ વૃક્ષ 15 વર્ષ પછી જો કાપવું હોય તો કાપી શકાય છે અને જો લાંબો ગાળો ઊભું રાખવું હોય 25-30 વર્ષ તો પણ ત્યાં સુધી ઊભું રાખી શકાય અને અંદાજે 2 લાખ જેવું વળતર આપી શકે છે. આ વૃક્ષનો આશરે માવજત કેટલો ટાઈમ થી કેટલો ટાઈમ સુધી કરવી? આ વૃક્ષની માવજત તો ખાસ આપણે બીજા વૃક્ષ વાવતા હોય તે રીતે 2-3 વર્ષ સુધી મિનિમમ અને વધુમાં વધુ 5 વર્ષ સુધી માવજત કરીએ એટલે એનું મૂળ જમીન સાથે સેટઅપ થઈ જાય. ત્યાર પછી ઓછો વરસાદ હોય, નબળું વરસ હોય તો પણ આ વૃક્ષ સુકાતું નથી અને એનું આયુષ્ય એમને વધે જાય છે અને આપણે એમ કહીએ ને કે હાર્ડવુડનું પ્રમાણ પણ એની અંદર વધતું જતું જોવા મળે છે. આનાથી તમે અન્ય ખેડૂતને શું? અન્ય ખેડૂતને એ કહી શકાય કે જો પોતા પાસે
હાવ આપણે કે વાવવા લાયક જમીન ન હોય, એટલે કે એની જમીન હોય તો 2-3 એકર જેટલી હોય ને પોતે વાવી ન શકતો હોય, બીજાને વાવવા દઈ દેતો હોય, અથવા તો મોટી જમીન હોય તો પણ એ ખેડૂતો 1 એકર જમીન આમાં કાઢી અને આ વૃક્ષનું વાવેતર કરવું જોઈએ, જેથી કરીને એના પાછલી પેઢી આવનાર પેઢી માટે સંતાનો માટે એક પ્રોવિડન્ટ ફંડ જેવું કામ કરી આપે છે, જેથી કરીને એને અંદાજે 2-5 કરોડ રૂપિયા તો મિનિમમ આપણે ગણતરી કરીએ નાખી દેતા પણ તો પણ એટલું આપણે એને છોકરાને વારસામાં એટલું આપી શકીએ એમ છીએ। ટેકનોલોજી અને માહિતીનો ધોધ વહાવતા સોશિયલ મીડિયા દ્વારા ખેડૂતોને પણ હવે નવી નવી માહિતી, પોતાની પરંપરાગત ખેતી છોડીને અન્ય ખેતી તરફ વળતા ખેડૂતોને હવે તેઓનો વિકાસ કરવા માટે લગન અને મહેનતની જરૂર છે। ત્યારે અન્ય ખેડૂતો પણ ભવાનજીભાઈ જેવા ખેડૂત પાસેથી પ્રેરણા લે તે જરૂરી બન્યું છે। જગમાલ સુવા, GTV ન્યૂઝ, ધોરાજી।